भृगु शिवना एटला तीव्र भक्त बनी गया कि तेओ खूब स्त्रैण बनी गया। तो पार्वती आनाथी थोड़ा गुस्से थया तो भृगुए तेमने खसी जवा कहूं। तो शिव तेमना भक्त अने तेमनी पत्नी वच्चे चालती आ रगजग थी खूबज प्रसन्न थया। जो तमे आना प्रति सजाग नथी पहले थी शिव ने योग में भगवान तरीके नहीं पण आदियोगी तरीके जोवामा आवे छे एटले तेओ पहला योगी छे। अने आदिगुरु छे एटले पहला गुरु। आजे योग एक विज्ञान तरीके एक प्रणाली तरीके एक आंतरिक सुखाकारी माटेनी टेक्नोलॉजी तरीके अपनी पासे उपलब्ध छे ते स्त्री गुणनी भूमिकाने कारणे એટલે પાર્વતીએ તેમને એ શીખવાડવા માટે ફરજ પાડી હતી। તેઓએ પોતાની જાતે એ વસ્તુ ક્યારેય ન કરી હોય તો એ પહેલા ગુરુ બન્યા અને તે કારણે સ્વાભાવિક રીતે જ તેમણે શિષ્યો અને ભક્તો ઊભા કર્યા। તેમણે પહેલા 7 શિષ્યો જેમને યોગ શીખવ્યો તેઓ સપ્તર્ષિ તરીકે ઓળખાય છે। આ સપ્તર્ષિઓ પૈકી અગસ્ત્ય મુનિમાંથી જ દક્ષિણનો આખો રહસ્યવાદ અવતર્યો છે। એ અહીં અમારે માટે સર્વસ્વ છે કારણ કે જે પણ અમે જાણીએ છીએ તે તેમના જ કારણે। એ શિવના પ્રત્યક્ષ શિષ્ય હતા અને બીજા એક હતા ભૃગુ। ભૃગુ શિવને ખૂબ જ તીવ્રતાથી સમર્પિત થયા અને અત્યંત સ્ત્રૈણ બની ગયા કારણ કે ભક્તિ એ સ્ત્રી ગુણ છે। તેઓ શિવના મહાન ભક્ત બની ગયા। તો રોજ જ્યારે શિવ આવે ત્યારે તેમણે 3 વાર તેમની આસપાસ ફરવા જોઈતું। તેનો અર્થ એ કે તેને 3 વાર પ્રદક્ષિણા કરવા જોઈતી। તેઓ પ્રદક્ષિણા કર્યા વિના પોતાનો દિવસ શરૂ નહોતા કરતા અને પાર્વતી પણ ત્યાં જ હતા। ત્યાં સુધીમાં તેઓ પણ સંપૂર્ણ જ્ઞાની થઈ ગયા હતા પણ ભૃગુએ તેમને પૂરેપૂરી રીતે અવગણ્યા અને માત્ર શિવની જ પ્રદક્ષિણા કરી, કદી તે બંનેની એક સાથે ન કરી। તેથી પાર્વતીને આનાથી થોડો ગુસ્સો આવ્યો। તો એક દિવસ તેઓ શિવની બાજુમાં જ બેઠા અને ભૃગુ આવ્યા અને તેમની પાસે પાર્વતીની ફરતે ગયા વિના કોઈ વિકલ્પ નહોતો તો ભૃગુએ તેમને ખસી જવા કહ્યું। ભક્તનો આ જ માર્ગ છે, એ તર્કસંગત નથી હોતા, ખૂબ જ સ્ત્રૈણ હોય છે પણ તેઓ અત્યંત તીવ્ર હોય છે। પાર્વતીએ કહ્યું, મારે ખસવાની શી જરૂર છે? તેમણે કહ્યું, હું ફક્ત ભગવાનની આસપાસ પ્રદક્ષિણા કરીશ, તમારી નહીં। તો ભૃગુએ જોયું કે ત્યાં માત્ર શિવની પ્રદક્ષિણા કરવા માટે પૂરતી જગ્યા નહોતી તો તેમણે પોતાની જાતને એક ઉંદરમાં ફેરવી નાખ્યા અને પાર્વતીને અવગણીને કે તેમને બહાર કરીને માત્ર શિવની પ્રદક્ષિણા કરી। તો શિવ તેમના ભક્તો અને તેમની પત્ની વચ્ચે ચાલતી આ રગઝગથી ખૂબ પ્રસન્ન હતા। તો તેમણે આખા પ્રસંગને જોયો અને પાર્વતીને પોતાના ખોળામાં ખેંચી લીધા એ જોવા માટે કે ભૃગુ શું કરે છે, હવે કઈ રીતે તેઓ પાર્વતીની પ્રદક્ષિણા કર્યા વગર માત્ર શિવની પ્રદક્ષિણા કરે છે કારણ કે તે તેમના ખોળામાં બેઠા હતા। તો ભૃગુએ પોતાની જાતને એક પક્ષીમાં ફેરવી નાખ્યા અને માત્ર શિવની પ્રદક્ષિણા કરી। અને શિવ આવી ભક્તિ દ્વારા ખૂબ જ પ્રસન્ન થયા અને જે રીતે ભક્તે પોતાની જાતને વ્યક્ત કર્યો અને કઈ રીતે પાર્વતી ક્રોધિત થઈ રહ્યા હતા તે જોઈને શિવ ખૂબ જ તૃપ્ત થયા। આ ભેદભાવને કારણે શિવે કહ્યું, ઠીક છે, જોઈએ તું શું કરી શકે છે। તેમણે પાર્વતીને પોતાની અંદર સમાવી લીધા। શિવનો અડધો ભાગ પાર્વતી બની ગયો એટલે અડધી સ્ત્રી અને અડધો પુરુષ। આ એક અડધી સ્ત્રી હતી અને અડધો પુરુષ
જો કોઈ વ્યક્તિને ખબર હોય કે આ વસ્તુને કઈ રીતે પૂરેપૂરી વિકસાવવી તો તે અર્ધી સ્ત્રી અને અર્ધો પુરુષ બની જશે અને એ જ પ્રમાણે હોવું જોઈએ તો તેને અર્ધનારી કહેવામાં આવે છે જ્યાં તેઓ અર્ધા પુરુષ અને અર્ધી સ્ત્રી હતા તો તેમણે ભક્ત શું કરે છે તે જોવા માટે પાર્વતીને પોતાનો જ ભાગ બનાવી દીધા હવે ભૃગુએ પોતાની જાતને એક માખીમાં ફેરવી લીધા અને માત્ર એક પગની પ્રદક્ષિણા કરી તો શિવ અને પાર્વતી બંને હસી પડ્યા અને કહ્યું આ પુરુષ નથી આ ખૂબ જ ત્રણ છે એ જે પણ કંઈ છે તે બધું જ તેણે શિવને સમર્પિત કરી દીધું છે એ બીજી બધી વસ્તુઓ માટે અંધ છે તો તેમણે માત્ર જમણા પગની પ્રદક્ષિણા જ કરી અને ડાબા પગની પ્રદક્ષિણા કરવાની ના પાડી દીધી કારણ કે તે પાર્વતી હતા ભૃગુની આ બાલિશ ભક્તિ ખૂબ સરસ અને અચરજકારી હતી પણ તેની સાથે જ શિવને ભૃગુને ભક્તિમાં ખોવાઈ જવા નહોતા દેવા જેથી તેઓ અસ્તિત્વના પરમ સ્વભાવને ચૂકી ન જાય તો શિવ એક યોગિક આસનમાં બેસી ગયા જેને સિદ્ધાસન કહે છે જેમાં તેમની પાસે કોઈ માર્ગ નહોતો કે તેમાં તેઓ માત્ર પગની કે શરીરના કોઈ એક ભાગની પ્રદક્ષિણા કરી શકે જો તેમણે પ્રદક્ષિણા કરવી જ હોય તો તેમણે આ બંને ગુણ પુરુષ ગુણ અને સ્ત્રી ગુણ બંનેની પ્રદક્ષિણા એક સાથે કરવી પડે તો શરીર આ રીતે છે અર્ધું પુરુષ અને અર્ધી સ્ત્રી અથવા પુરુષ ગુણ અને સ્ત્રી ગુણ બંને સમપ્રમાણમાં જો લોકો આને કઈ રીતે વિકસિત કરવા તે જાણી જાય તો બંને ભાગ સંપૂર્ણ સક્રિય અને જીવંત થઈ જશે અને તે પણ દરેક મનુષ્યમાં જો આપણે આપણામાં રહેલા આ બંને ભાગોને આંદોલિત થવા દઈએ એટલી જ તીવ્રતાથી જેટલી તીવ્રતાથી બીજો ભાગ આંદોલિત છે તો આપણામાંના દરેક પોતાની અંદર જ 100% પુરુષ અથવા 100% સ્ત્રી બની શકશે યોગનું આખું વિજ્ઞાન જ આની ઉપર આધારિત છે તેથી તમે તમારી અંદર પુરુષ ગુણ અથવા સ્ત્રી ગુણ બેમાંથી કોઈને પણ ચૂકી ન જાઓ કારણ કે બેમાંથી કોઈ પણ એક એ એક તરફું જીવન હશે જ્યારે આપણે યોગ એમ કહીએ છીએ ત્યારે આપણે એવા પરિમાણની વાત કરીએ છીએ જે સર્વસમાવેશી છે એ અભ્યાસ કે પ્રક્રિયા નથી કે જે સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે એ માણસની પરમ સુખાકારી માટે છે જેમાં તમે જીવનનું કોઈ પણ પાસું છોડી ન શકો આ બધા પરિમાણોથી પરેના પરિમાણને પામવાની વાત છે આ એક પ્રણાલી અથવા તો પ્રક્રિયા છે જેમાં તમે પોતાની સિસ્ટમનો ઉપયોગ કરીને તમારા શરીરનો મનનો લાગણીઓનો અને ઉર્જાઓનો સીડી તરીકે ઉપયોગ કરીને દિવ્ય તત્વ સુધી પહોંચી શકો એટલે તમે તમારી જાતને એક પગથિયું બનાવીને તમારી પરમ પ્રકૃતિને પામી શકો